સુરત ખાતે હીરાના વેપારીઓ ચિંતામાં પડ્યા છે. હોંગકોંગ અને મુંબઈમાં ઓફિસ ધરાવતા ઉત્તર ગુજરાતના વેપારીએ ઉઠમણું કરતા સરકાર દ્વારા તેમના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આમાં જ રૂપિયા 500 કરોડમાં ઉઠામણું કર્યાની ચર્ચાએ નાના વેપારીઓના નાણાં ફસાયા હોવાનો દાવો દિનેશ નાવડિયાએ કર્યો છે. ભારત સરકારે ખૂબ સારા આશય સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર, કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી, કે કોઈ પણ વ્યક્તિનું શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે. પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે. ગઈકાલે 50 કરતાં વધારે વેપારીઓના 3 સ્ટેટની અંદર 500 કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે. એમાં મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર 29 લોકોના 300 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે. આ એક લૂંટ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા. અને જે અમુક લોકો, તો કાલે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ એવા સી આર પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રીને રજૂઆત માટે ગયેલા, ત્યારે આ પણ વાત વેપારીઓ કરી હતી કે અમુક આ રીતના માંગણીઓ કરવામાં આવે છે અને અમુક તો પૈસા આપીને પતાવટ પણ કરી અને પોતાને એકાઉન્ટ ચાલુ, કારણ કે પોતાના એકાઉન્ટની અંદર 2-3 કરોડ રૂપિયાની સીઝ થઈ જાય તો માણસ ક્યાં જાય? સામી દિવાળી આવા બધા પ્રોબ્લેમ, અને એનો લાભ અત્યારે આ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ રહ્યો છે. હું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાત સરકારને, ખાસ કરીને રાજ્યના ગૃહ એવા મંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે પોલીસે પણ આમાં ઇન્ટરપ્રેટ થઈને આ રીતના અલગ અલગ સ્ટેટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, એમનો સંપર્ક કરીને આવા નિષ્ઠાવાન વેપારીઓના એકાઉન્ટ તાત્કાલિક ખોલવા જોઈએ અને એનો વેપાર દિવાળીના સમયે સરળ રીતે કરી શકે એની માટેના ગુજરાત સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ.